જામનગરમાં રશિયાની રાજધાની મોસ્કો અને ભારતના ગોવા વચ્ચે ઉડાન ભરી રહેલ ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગને પગલે અફરાતફરી મચી ગઈ હતી। જામનગર એરપોર્ટ પર જડબે સલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ હતી। ફ્લાઇટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે બોમ્બ સ્કવોડ પણ દોડી ગઈ હતી। મોડી રાત્રે એનએસજીની ટુકડી પણ દોડી આવી હતી। કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ એરપોર્ટ પર ખડે પગે રહ્યા હતા। આખરે કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। ઇન્ટરનેશનલ ફ્લાઇટના જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગને પગલે નેશનલ મીડિયા સહિત સમગ્ર વિશ્વની નજર જામનગર ઉપર મંડાઈ હતી। કલેક્ટર દ્વારા સમગ્ર ઘટનાક્રમ અંગે મીડિયાને માહિતી આપવામાં આવી હતી। રાત્રે 9:30 આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ જામનગર ખાતે કરાવ્યું હતું। બોમ્બ થ્રેટના લીધે આ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની જરૂર પડી હતી। પછી અહીંયા આ ફ્લાઇટમાં 236 જેટલા પેસેન્જર અને 8 ક્રૂ એટલે 244 પેસેન્જર્સ હતા અને આ બધાને ત્યાંથી ફ્લાઇટમાંથી કાઢીને પછી ફ્લાઇટનું આખી ડિટેલ્ડ સર્ચ કરવામાં આવી હતી। આમાં પોલીસની સાથે બાકી સર્ચ એજન્સીસ પ્લસ રાત્રે એનએસજી કમાન્ડોઝ પણ એનએસજીની ટીમ્સ પણ દિલ્હી અને અમદાવાદથી એમાં જોઈન થઈ હતી। એમને ડિટેલ્ડ જે છે એની ચેક કરવામાં આવી હતી અને સવાર સુધીમાં જે પેસેન્જર્સ એમના બધા લગેજ ચેકડ ઇન બેગેજ આ બધાની પ્રોપર તપાસની થઈ અને અત્યારે જે છે ફ્લાઇટને ક્લિયર કરી દેવામાં આવ્યું છે। આગળની ફોર્મેલિટીઝ પૂરી કરીને ફ્લાઇટને આગળ એમના જે ડેસ્ટિનેશન છે ગોવા એમાં એ આગળ સેમ ફ્લાઇટમાં જશે। સ્ટેટ પોલીસની ટીમ્સ હતી, એરફોર્સની ટીમ છે, આર્મી ક્યુઆરટી હતી, એનએસજી સાથે આવી ગઈ હતી, સાથે સાથે જ જે ફાયરની જે ટીમ્સ છે બધી જ ટીમોનું અલગ અલગ રોલ રહ્યું છે અને બધાના કોઓર્ડિનેશનથી ઓપરેશન પાછળ મોસ્કોથી ઉપડેલી આ જે ફ્લાઇટ છે કેટલા વાગે મેલ મળ્યો હતો અને ત્યારે ફ્લાઇટ ક્યાં હતી અને કેટલા વાગે લેન્ડિંગ થયું? આ બધી ડિટેલ્સ એ ઇન્વેસ્ટિગેશનનું એક એ છે। અમને સાંજે 9 વાગ્યાનો જો મેસેજ હતો એ હિસાબથી 9:45 આસપાસ ફ્લાઇટ લેન્ડ થઈ હતી અને પછી એની કામગીરી છે એટલે ઓલમોસ્ટ 12 કલાક જેટલી કામગીરી પછી જે છે આપણે ફ્લાઇટને ક્લિયર કર્યું છે। મોટાભાગના મુસાફરો ક્યાંના હોય? બધા જ ઇન્ટરનેશનલ પેસેન્જર્સ છે, રશિયન નેશનાલિટી ધરાવતા। આવી કોઈ વસ્તુ એમાં બધા લગેજ પેસેન્જર્સ પાસેથી કોઈ વસ્તુ મળી આવેલ નથી। હવે પછીની કાર્યવાહી શું રહેશે? હવે બસ જે ફોર્માલિટીઝ છે એટીસી અને સિક્યુરિટી એજન્સી સાથે ક્લિયરન્સ થઈ જાય એના પછી ફ્લાઇટને રવાના કરી દેવામાં આવશે। ઓકે, સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।